નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીની કલમ માંથી નીકળતા સુસંસ્કૃત પ્રચુર શબ્દોને એમની અમૃતવાણીના રૂપમાં વાંચીએ છીએ ત્યારે આશ્ચર્ય થાય છે. પોતાની અંદરના લેખનને પોતાની ઉપર સવાર થવા દીધા વિના લોક ભાગ્ય ભાષામાં બોલી શકતા હોય એવા વક્તાઓ બહુ ઓછા હોય છે. પરમ પૂજ્ય ગુરુદેવે એક એવી જ વિભૂતિ હતા. તેમણે ભાષા, વાણી, કલમ તથા પ્રકૃત કળા પર એક સરખો કાબુ હતો. લાખો વ્યક્તિઓના મન તથા મગજને બદલી નાખનારી એમની કલમ દ્વારા 3200 પુસ્તકો લખાયા છે, જેમાં ઈશ્વર કોણ છે, ક્યાં છે, કેવો છે તે પુસ્તકના ચેપ્ટર છે. આજે આપણે તેનો સ્વાધ્યાય કરશું સાથે મળીને. સૃષ્ટિનો વિકાસ પ્રેમથી શક્ય. સારા ખરાબ, સત્ય અસત્ય, કલ્યાણ અકલ્યાણ, તર્કબુદ્ધિ આ સંસારમાં લગભગ દરેક મનુષ્યમાં સરખા રૂપે જોવા મળે છે. પરંતુ કોઈ એવી સ્થિતિ વસ્તુ દેખાતી નથી જેને આપણે દરેક પરિસ્થિતિમાં સત્ય માનતા રહીએ. આજે જોઈએ છીએ કે આપણો એક પરિવાર છે, માં છે, સ્ત્રી છે, બાળકો છે, ઘર છે, જમીન મિલકત બધું જ છે. તેના પર આજે આપણું પૂર્ણ સ્વામિત્વ છે. કોની મજાલ છે કે તેને કોઈ આપણી મરજી વગર પોતાનો અધિકારમાં લઈ લે? કારણ કે આ આપણી સંપત્તિ અને વિભૂતિઓ છે, તેમાં ક્યાંય અસત્ય નથી, કોઈ શંકા નથી. પરંતુ કાલે પરિસ્થિતિવશ જમીન વેચવી પડી, ઘર ગીરો રાખી દીધું, કોણ જાણે ક્યારે ક્યાં પ્રિયજનનું મૃત્યુ થઈ જાય. આવી દશામાં કોઈ સત્ય વસ્તુ સમજમાં નથી આવતી. આ ઘર કોઈનું ન રહ્યું, છેલ્લે પોતાનું પણ રહેશે નહીં. આ સંસાર પરિવર્તનશીલ છે, તેની દરેક વસ્તુ પ્રતિક્ષણ પોતાનું સ્વરૂપ બદલતી રહે છે. આ સંસારમાં એક અંતિમ સત્ય પણ છે, તે છે પ્રેમ. પોતાના પરિજનો પર વિચારો અને સિદ્ધાંતો પર સ્વતત્વ અને સન્માન પ્રત્યે દેશ, રાષ્ટ્ર, ધર્મ તથા સંસ્કૃતિ પ્રત્યે વ્યક્તિને અગાઢ પ્રેમ હોય છે. તેના અજબરે સંસારના બધા ક્રિયા વ્યવસાયો ચાલે છે. આ આખો સંસાર વ્યવસ્થિત ઢબથી ચાલી રહ્યો છે. બધા જાણે છે કે આ સંસાર જૂઠો છે, ભ્રમ છે, પરંતુ બધા જીવી રહ્યા છે. મરવાથી બધા ડરે છે, ફક્ત પ્રેમ માટે જીવી રહ્યા છે. આ વાત જુદી છે કે તેમના પ્રેમ સાંસારિક છે. વસ્તુ, પદાર્થ અથવા પ્રત્યે જે અથવા પ્રેમ સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ માટે દિશાઓ બે હોઈ શકે છે, પરંતુ આસ્થા એક છે. તેના જ પર આખો સંસાર ટકેલો છે. તેનાથી વિધિ વ્યવસ્થાઓ સારી રીતે ચાલી રહી છે. પ્રેમ માનવ જીવનની મહાન કસોટી છે. તેનાથી મનુષ્યનો દૃષ્ટિકોણ, હૃદયની વિશાળતા અને બુદ્ધિની સૂક્ષ્મતાનો પત્તો લાગે છે. જેના હૃદયમાં પ્રેમનો પ્રકાશ ઝગમગે છે તે મનુષ્ય ઉત્કૃષ્ટ હોય છે. મનુષ્ય શરીરમાં દેવતત્વ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય તેને મળે છે જે પ્રેમ કરવો જાણે છે. પ્રેમ માનવ જીવનનો સર્વોદય પ્રેરણા છે. બાકી બધા ભાવ આશ્રિત ભાવ છે. સ્વાધીન અને સદગતિ અપાવવાવાળી આંતરિક પ્રેરણા પ્રેમ છે, જેનાથી સંસારની રચનાઓ થાય છે, જીવન સમૃદ્ધ બને છે અને માનવ જીવનના લક્ષ્યની પ્રાપ્તિ થાય છે. પ્રેમ હૃદયની તે પવિત્ર ભાવનાનું શબ્દરૂપ છે જે અદ્વિતીયનો બોધ કરાવે છે. હું અને તુંનો અલગતાનો ભાવ ત્યાં નથી હોતો. એટલા માટે સમદ્રષ્ટિગત વિશાળ ભાવનાઓનું નામ પ્રેમ માનેલ છે. આ વિશુદ્ધ બલિદાન છે, ત્યાગ અને આત્મોત્સર્ગની ભાવના છે, જેમાં મનુષ્ય પોતાના હિતોનો પોતાના પ્રેમી માટે સ્વાહા કરીને અસીમ તૃપ્તિનો અનુભવ કરે છે. બદલાની ભાવનાથી નહીં,
જે ફક્ત પ્રેમ માટે પ્રેમ કરે છે તે જ સાચો પ્રેમ છે. સામાન્ય રીતે પોતાની પ્રેરણાનો આધાર પોતાનો સ્વાર્થ હોય છે. પોતાનો સ્વ અથવા અહમની પૂર્તિને માટે બધું જ કરે છે. ભૂખ મટાડવા, શૃંગાર સજાવટ કરવા, મહેલ બનાવવા, મિલકત જમા કરવાની સંપૂર્ણ ચેષ્ટાઓની પાછળ પોતાનો સ્વાર્થ કામ કરે છે. તેનાથી પોતાની ઈચ્છાઓ આકાંક્ષાઓની પૂર્તિ તો થાય છે, પરંતુ અંતકરણનો તે આધ્યાત્મિક ભાવ જાગૃતિ નથી થતો જેમાં પ્રેમનો સ્વાદ ચાખી શકાય. આ લેણ દેણ જીવનનો સામાન્ય નિયમ છે. જ્યારે આપણે તેનાથી આગળ વધીએ છીએ અને લેવામાં સક્રિય ભાવને સમાપ્ત કરી દઈએ છીએ તો પ્રેમનો ઉદય થાય છે. તેમાં બધું જ આપવાનું જ આપવાનું છે. પ્રેમનો પુરસ્કાર ફક્ત પ્રેમ છે અને કોઈ બીજી વસ્તુથી તેને ખરીદી કે વેચી શકાતો નથી. મનુષ્યનું જીવન લક્ષ્ય નક્કી કરતા સમય એ ધ્યાન આપવામાં આવે છે કે તેની સ્વાભાવિક કૃતિઓની એવી વ્યવસ્થા હોય છે જે તેને ઉત્થાન અભ્યુદય અને વિકાસની તરફ અગ્રેસર કરે. તેને જ ચરિત્ર નિર્માણ કહી શકાય છે. આ ભાવ મનુષ્યમાં ત્યારે જ આવે છે કે જ્યારે તે પોતાના સાચા સ્વરૂપને ઓળખે અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરે. જ્યારે આવી પ્રક્રિયા જીવનમાં શરૂ થઈ જાય છે તો દીનતા અને હીનતાનો ખરાબ ભાવ સમાપ્ત થઈને આત્માનો પ્રકાશ દેખાવા લાગે છે. તે જ્યોતિથી એક સાધારણ પ્રેમ તત્વ ઉમડવા લાગે છે અને સુખનો એક ક્ષણ પણ તેને મળે છે. તેને ચરિત્ર નિર્માણ કરતા વાર નથી લાગતી. એટલા માટે કહ્યું છે કે મનુષ્યનો જીવનનું લક્ષ પ્રેમ સ્વરૂપની પ્રાપ્તિ છે. આ ભાવ જેટલો વિસ્તૃત થતો જાય છે મનુષ્યનું વ્યક્તિત્વ પણ તે જ ક્રમથી પરિકૃષ્ટ થવા લાગે છે. શરૂમાં આ ભાવ પોતાના ઉપર સુધી રહે છે. જે કંઈ ખવાય તે અમે ખાઈએ, જે સારું હોય તે અમે પહેરીએ વગર સ્વાર્થપૂર્ણ ભાવનાઓમાંથી મનુષ્ય પોતાને જ્યાં સુધી પ્રાથમિકતા આપતા રહે છે ત્યાં સુધી તે પ્રેમની અનુભૂતિ કરી શકતા નથી. એટલે ત્યાં સુધી ઘણી અસ્થિરતા, ચંચળતા અને અશાંતિ બની રહે છે. ધીમે ધીમે તેનો પરિષ્કાર થવા લાગે છે. ધર્મપત્ની આવી જાય છે તો પોતાનો સ્વાર્થમાં કાપકૂપ કરે છે. હવે પ્રેમનો પ્રાદુર્ભાવ થાય છે. પોતાની વ્યષ્ટિ જેટલી જ સમાપ્ત થતી જાય છે તેટલી જ પ્રેમપૂર્ણ ભાવનાઓ વધવા લાગે છે. પુત્રો પ્રત્યે, ગામ અને સમાજ પ્રત્યે, દેશ અને જાતિ પ્રત્યે, ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યે પોતાના સ્વાર્થનો ત્યાગ કરતા કરતા પૂર્ણ આંતરિક પરિષ્કાર થઈ જાય છે અને આપણે તે યોગ્ય થઈ જઈએ છીએ કે વિશ્વાત્માનું સાનિધ્ય સુખ પ્રાપ્ત કરી શકીએ. પ્રેમ સંસારની સૌથી મોટી શક્તિ છે. જેણે મોટી મોટી મશીનો, અસ્ત્ર શસ્ત્ર અને બળવાન મનુષ્ય નથી જીતી શક્યા તેને પ્રેમથી, કોમળ ભાવનાઓથી જીતવામાં સમર્થ થઈ. મહાપુરુષ ઈસાએ લખ્યું છે કે આપણે એકબીજાથી પ્રેમ કરવો જોઈએ, કારણ કે પ્રેમ જ ઈશ્વર છે. ઈશ્વરને તે જાણે છે જે પ્રેમ કરે છે. પરમાત્માની ઉપાસનાનો મૂળ આધાર પ્રેમ છે. જે પોતાની સજાતીઓને પ્રેમ કરે છે તે જ સાચો ઈશ્વર ભક્ત છે. ભગવાન કૃષ્ણે જે કર્મયોગની જરૂરિયાત પણ ગીતામાં અધિક બળ દીધું છે તેનો આધાર પણ પ્રેમ જ છે. આ ચોક્કસ વાત છે કે જ્યાં સુધી સ્વાર્થપૂર્ણ ભાવનાનું ઉન્મૂલન નથી થતું ત્યાં સુધી વિશુદ્ધ કર્તવ્ય ભાવનાઓનો ઉદય થતો નથી. એટલા માટે જેવા આજ આપણે ફળની ભાવનાઓ રહિત થઈને ફક્ત કર્તવ્યની દ્રષ્ટિએ કામ કરવા લાગી જઈએ તેવા જ આપણા અંતકરણના પ્રેમના પ્રાદુર્ભાવ થવા લાગે છે. પ્રેમથી કર્મ કોશળ જે પ્રેમની પ્રેરણાથી થાય છે તે જ યોગ છે. આવો ભગવાન કૃષ્ણે ગીતામાં પ્રતિપાદિત કર્યું છે. તે શબ્દોથી પ્રેમના સ્વયં યોગ હોવાની વાત પુષ્ટ થાય છે. અર્થાત પરમાત્માને પ્રાપ્ત કરવાનો સૌથી સીધો રસ્તો અને સરળ ઉપાય વિશુદ્ધ પ્રેમ છે. આત્મબલિદાનનો માર્ગ એટલા જ મુશ્કેલ પણ છે. સંસારમાં પુરુષ પ્રેમ, નારી પ્રેમ, દેશ જાતિ અથવા
સંસ્કૃતનો પ્રેમ કોઈ પણ કેમ ન હોય તેને માટે એક પરીક્ષા નક્કી છે જે આ પરીક્ષામાં અંત સુધી ધીરજથી ટકી રહે છે તેને જ લક્ષ્યની પ્રાપ્તિ થાય છે મહાપુરુષે હંમેશને આ પરીક્ષાઓ આપી છે તેમણે માર્ગ પર બિછાવેલા કાંટાને પણ ફૂલ જેવા હસી હસીને પસંદ કર્યા છે કઠણાઈઓમાં મુશ્કેલીઓ અને મુસીબતો અને આપદાઓને પોતાની છાતીએ વળગાવેલ છે ત્યારે તેને મહાન કેવડાવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે કૃષ્ણ પ્રેમમાં મતવાળી મીરાને યમુનામાં ફેંકવામાં આવી ઝેર આપવામાં આવ્યું ઘેરથી કાઢી મૂકી પરંતુ તેની નિષ્ઠામાં જરા પણ અછત ન આવી ત્યારે જ મીરા મહાન બની દેશ પ્રેમના દીવાના રાણા પ્રતાપ જંગલ જંગલ ભટક્યા માટીના વાસણમાં ઘાસની રોટલી ખાધી પરંતુ અકબરની દાસતા તેમણે સ્વીકાર ન કરી રાણા પ્રતાપે આ તિતિક્ષા પર કસાઈને ધન્ય થયા આ સંસારમાં આવતા દિવસોએ લોકો જન્મ લે છે અને સેંકડોની સંખ્યામાં રોજ મળે છે પરંતુ જેને પોતાના સિદ્ધાંત અને દૃઢતાપૂર્વક વિશ્વાસ કર્યો જે પોતાની આસ્થાને પ્રત્યે હંમેશા ઈમાનદારી બની રહ્યા તેને પ્રેમ કર્યું અને જીવનની આખરી શ્વાસ સુધી પોતાના વ્રતનો નિર્વાહ કર્યો તેમના હાડ માસનું શરીર ભલે જ નષ્ટ થઈ ગયું હોય પરંતુ તેનું યશ શરીર યુગ યુગાંતરો સુધી લોકોને પ્રેરણા અને પ્રકાશ આપતું રહે છે ચરિત્રનું ઉત્કૃષ્ટ રૂપ પ્રેમ છે આ મહાનતાની સર્વશ્રેષ્ઠ સાધના છે જેનાથી આત્મબળ પ્રાપ્ત થાય છે નિર્ભક્તિતા દૃઢતા સાહસ પવિત્રતા ત્યાગ સત્ય નિષ્ઠા અને કર્તવ્ય ભાવનાનો આધાર શુદ્ધ અને પવિત્ર પ્રેમ છે તેને પોતાના જીવનમાં ધારણ કરવાવાળા પુરુષ માનવ ન રહીને મહામાનવ અને દેવતા બની જાય છે જાતિનું જીવન ખીલી ઉઠે છે આવા કર્તવ્યનિષ્ઠ નાગરિકોના બાહુમૂલ્યથી જ રાષ્ટ્રનું આ હિત ફળતા ફૂલતા રહે છે પ્રેમ માનવ જીવનની સાર્થકતા છે પ્રેમ વિહીન જીવન તો પશુઓનું પણ નથી હોતું પ્રેમ એક નિર્બળ ઝરણું છે તેના પ્રવાહમાં જે પણ આવે છે તે નિર્બળ થઈ જાય છે પાત્ર અને કુપાત્રની ધ્રુણાની જેમ ઝરણામાં સ્વચ્છ પ્રવાહો નથી હોતી તેવી જ રીતે પ્રેમીના અંતકરણમાં કોઈ જાતની ઈર્ષા વિદ્વેષ અથવા ધ્રુણાની ભાવનાઓ નથી હોતી મહાત્મા ગાંધી પોતાના આશ્રમમાં પોતાના હાથોથી એક કોડીનો સેવા શુશ્રુષા કરતા હતા તેમાં તેને ક્યારેય પણ ધ્રુણા ઉત્પન્ન થતી ન હતી પ્રેમની વિશાળતામાં ઉપરથી દેખાતી મલિનતાઓ પણ એમ જ સમાઈ જાય છે જેવી રીતે હજારો નદીઓના કુંડા કચરા સમુદ્રમાં ગર્ભમાં વિલીન થઈ જાય છે પ્રેમ આત્માના પ્રકાશથી કરવામાં આવે છે આત્મા જો મલિનતાઓથી ગ્રસિત છે તો પણ તેની નૈસર્ગિક નિર્બળતામાં તફાવત નથી આવતો આવું જ સમજીને ઉદાર મનના વ્યક્તિ પોતાની સહાનુભૂતિ કોઈને પણ વંચિત કરતા નથી પ્રેમ સાધન અથવા વસ્તુઓ નથી માગતા ધર્મ પ્રતિને ગમે તે સ્થિતિમાં રાખો તે પોતાના પતિના પ્રેમમાં ઓછા અને વત્તાની દુર્બળ વૃત્તિથી દૂર રહે છે પતિની જેટલી આવક સાધન અને પરિસ્થિતિઓ હોય છે તેમાં જ સાચું સુખ માને છે જે દંપતીઓમાં આવી ભાવનાઓ હોય છે તે અનેક અભાવ હોવા છતાંય અસીમ સુખનો અનુભવ કરતા રહે છે પ્રેમની સાચી પડખ પણ આ જ છે કે અભાવ અને અયોગ્યતાના કારણે પણ સરળતા અને કર્તવ્ય ભાવનાઓમાં કોઈ જાતની વિક્ષેપ ઉત્પન્ન ન થાય સાચું કહીએ તો માનવ જીવનનો આજ સુધી જે પણ વિકાસ થયો છે તે સાચા પ્રેમનો આશરો મેળવીને જ થયેલ છે ધ્રુણા અને ઈષ્ટા દ્વેષને કારણે લોકો દિલ દિમાગ બેચેન ઉદાસ અને ખિન્નતા પડેલ રહે છે નિર્માણ કરતા પ્રેમ છે જેનાથી વિશુદ્ધ કર્તવ્ય ભાવનાઓ ઉદય થાય છે આપણે જો આ ભાવને પોતાના જીવનમાં ધારણ કરી શકીએ તો અમીરી હોય કે અથવા ગરીબી શહેરમાં રહેતા હોય
અથવા ગામમાં મકાન પાકું હોય અથવા કાચું એક એવું જીવન જીવી શકીએ છીએ જેને સુખી જીવન કહી શકાય. કહેવાય છે પરમાત્માની ઉપાસનાથી ઘણા સુખ મળે છે. આ સુખ પ્રેમનો પ્રસાદ છે. પ્રેમની પૂજા જ પરમાત્માની પૂજા છે. પછી આપણે પણ પ્રેમી જ કેમ ન બનીએ. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.